આરપારની શરૂઆત કરીશું મોસમના મિજાજથી. ઉત્તર ભારતના કેટલાક રાજ્યો પર ફરી તોફાનનો ખતરો તોળાઈ રહ્યો છે. હવામાન વિભાગે દિલ્હી એનસીઆર સહિત અનેક રાજ્યોમાં છેલ્લા 48 કલાકમાં ભારે તોફાનનું એલર્ટ જાહેર કર્યું છે. ઉત્તર ભારતના અનેક રાજ્યોમાં આંધી અને તોફાનની આશંકા સેવાઈ રહી છે, તો મેદાની અને પહાડી વિસ્તારોમાં ભારે વરસાદ સાથે કરાનો કહેર પણ વરસી શકે છે. દેશના અનેક રાજ્યોમાં તોફાની સાગરનો ખતરો. 20થી વધુ રાજ્યોમાં ત્રાટકી શકે છે સાગર. 100 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે તબાહી મચાવી શકે છે તોફાન. દેશની રાજધાની દિલ્હીમાં છેલ્લા 15 દિવસોમાં 5 વખત વાવાઝોડું ત્રાટક્યું. ગુરુગ્રામ, નોઈડા અને દિલ્હીના અનેક વિસ્તારમાં વાવાઝોડાએ કહેર મચાવ્યો, તો હરિયાણા અને કેરળ સહિતના રાજ્યોમાં પણ ભારે પવન સાથે વરસાદી આંધી આવી. સાગરનો ખતરો હજુ પણ દેશ ઉપર મંડરાઈ રહ્યો છે. દેશના 20થી પણ વધુ રાજ્યોમાં ફરી વખત આંધી અને તોફાનનો ખતરો મંડરાઈ રહ્યો છે. એટલું જ નહીં, પરંતુ આગામી 3 દિવસોમાં ઉત્તર અને ઉત્તર પશ્ચિમ ભારતમાં પણ ભારે તોફાન સાથે મુશળધાર વરસાદ ખાબકી શકે છે. હવામાન વિભાગે ચક્રવાતી તોફાન સાગરના રુદ્રરૂપને જોતા તમિલનાડુ, કેરળ, કર્ણાટક, ગોવા, મહારાષ્ટ્ર અને લક્ષદ્વીપને એલર્ટ રહેવા પણ આદેશ આપ્યા છે. તો ચક્રવાતી તોફાન સાગર હાલ યમનના અદન શહેરથી અંદાજિત 390 કિલોમીટર દક્ષિણ પૂર્વમાં અને સોકોત્રા દ્વીપ સમુદ્રથી 560 કિલોમીટર પશ્ચિમ ઉત્તરમાં અદનની ખાડી પર કેન્દ્રિત છે. 20 રાજ્યોમાં ફરી તોફાનનું એલર્ટ. દિલ્હીથી લઈ કાશ્મીર સુધી 48 કલાક છે ભારે. દિલ્હી સહિતના રાજ્યોમાં આવેલ તોફાને એ ખતરાના અણસાર બતાવી દીધા છે, જેની આશંકા હવામાન વિભાગને હતી. હવામાન વિભાગના એલર્ટ પ્રમાણે આગામી 12 કલાકમાં સાગર મજબૂતી સાથે દક્ષિણ પશ્ચિમ તરફ આગળ વધી શકે છે, જેથી કરીને માછીમારોને પણ આ તમામ વિસ્તારોમાં માછીમારી ન કરવા સૂચન અપાયું છે. દક્ષિણ અને પશ્ચિમી રાજ્યોમાં કાંઠા કિનારાના વિસ્તારમાં 70-80 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે તોફાની હવા ફૂંકાઈ રહી છે. આ તરફ ગુજરાતના પણ તમામ બંદરો પર 2 નંબરનું સિગ્નલ લગાવવામાં આવ્યું છે અને માછીમારોને દરિયો ન ખેડવા માટે સૂચન અપાયું છે, જેના કારણે મોટા ભાગના માછીમારો પરત ફર્યા છે. આ તરફ રાજસ્થાનમાં પણ ધૂળભરી આંધીના અણસાર છે, સાથે જ દિલ્હી એનસીઆર મોસમમાં ફરીથી ખરાબી થવાના પણ અણસાર છે. તો હવામાન વિભાગ મુજબ ગરમીની સિઝનમાં આ પ્રકારના બદલાવ થતા જ રહે છે, પરંતુ આ વર્ષે પાકિસ્તાન અને અફઘાનિસ્તાન ઉપર વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અને રાજસ્થાન અને મધ્યપ્રદેશ પર ચક્રવાતી સ્થિતિ બનતા હવામાન સતત ખરાબ થતું જઈ રહ્યું છે. કયા રાજ્યો પર સાગરનો ખતરો? હવામાન વિભાગે જાહેર કરેલ એલર્ટ પ્રમાણે દેશના 20થી વધુ રાજ્યો પર સાગરનો ખતરો મંડરાઈ રહ્યો છે, જેમાં અસમ, મેઘાલય, નાગાલેન્ડ, મણિપુર, મિઝોરમ, ત્રિપુરા, પશ્ચિમ બંગાળ, સિક્કિમ, ઝારખંડ, બિહાર, ઉત્તરપ્રદેશ, હરિયાણા, ચંદીગઢ, દિલ્હી, પંજાબ, હિમાચલ પ્રદેશ, જમ્મુ કાશ્મીર, આંધ્રપ્રદેશ, કર્ણાટક, તમિલનાડુ, કેરળ, ગુજરાત અને લક્ષદ્વીપ સહિતના રાજ્યોમાં ભારે પવન સાથે વરસાદનું એલર્ટ અપાયું છે. જે પ્રકારે હવામાન વિભાગની આગાહી સાચી પડી અને દિલ્હી એનસીઆર અને હરિયાણા સહિતના રાજ્યોમાં વાતાવરણ પલટાયું, તેને જોતા દેશ પર હજુ પણ સાગરનો ખતરો